રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। निराली किचन में आज बनावशो आमळानी खट्टी मीठी गोळी जे तमे सहेलाईथी घरना इंग्रेडिएंट्स माथी बनावी आखू वर्ष खावा माटे स्टोर पण करी शकाय छे। जे गोळी तमारी चयापचन नी क्रिया में वधारो करे छे अने खावामां खूब ज हेल्धी पण छे। आमळानी एकदम चटपटी गोळी बनावा माटे अहींया मैं 250 ग्राम जेटला आमळा लीधा छे। तो सौ प्रथम आपणे आमळाने बाफी लेशुं। तो हवे आपणे आमळाने बाफवा माटे एक कूकर लेशुं, एनी अंदर आपणे आमळा छे ए रीतना गोठवी देशुं। तो अहीं अमे कूकरमां बधा आमळाने एकदम सरस रीते गोठवी दीधा छे। तो हवे एमां आपणे एक ग्लास जेटलुं पाणी एड करी देशुं, एटले के आमळा डूबे एटलुं पाणी लेवानुं छे। हवे आपणे ढाकण बंद करी अने एक थी बे विसल थाय त्यां सुधी आपणे आमळाने बाफी लेशुं। तो अहीं तमे जोई शको छो के आमळा एकदम सरस रीते बफाई गया छे। અહીંયા આપણે એક જ વિસલ કરી અને તરત જ ઢાંકણ ખોલી નાખવાના છે, નહીં તો થોડા આમળા છે એ વધુ બફાઈ જાય છે। તો હવે આપણે આમળાની અંદર જે બીજ હોય છે એ કાઢી લેશું। અહીંયા જે આમળા છે એને આપણે હાથની મદદથી આવી રીતના પ્રેસ કરવાનું, એટલે બધી ચીર છે એ અલગ પડી જશે અને એનો અંદરનો જે ઠળિયો છે એ એકદમ સરસ રીતે નીકળી જશે। મેં અહીંયા બધા આમળાની આવી રીતના ચીરું કરી લીધી છે। તો હવે આપણે એને એક મિક્સર જારમાં લઈએ અને ક્રશ કરી લઈએ। તો અહીંયા મેં મિક્સર જારમાં લઈ લીધું છે। તો હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા મેં આમળાને ક્રશ કરી અને એક બાઉલમાં લઈ લીધા છે। તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ બનાવી છે। તો આપણે આવી પેસ્ટ બનાવવાની છે, કોઈ લમ્પ્સ કે એવું ના રહે એ રીતે આપણે પેસ્ટ બનાવવાની છે। જેટલી આમળાની પેસ્ટ છે એટલો સામે ગળ લેવાનું છે। તો અહીં આપણે જ્યારે આમળાની આ ગોળી બનાવીએ ત્યારે આમળાની પેસ્ટ અને ગોળનું માપ બે સરખું જ માપમાં લેવાનું છે। તો હવે આપણે આમળાની ગોળી બનાવવાનું શરૂઆત કરશું। તો હવે એક પેનમાં જે આમળાની આપણી જે પેસ્ટ બનાવી છે એડ કરી દઈશું। આપણે જે આમળાની ગોળી બનાવીએ ત્યારે આપણે નોનસ્ટિક અથવા તો સ્ટીલનું વાસણ જ યુઝ કરવાનું છે। અહીંયા આપણે ટીન કે એ યુઝ નથી કરવાનું, કારણ કે એ તીન છે એ ખટાશ તરત જ પકડી લે છે। તો હવે આપણે 2-5 મિનિટ આવી રીતના કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું જેથી આમળાની અંદર રહેલું જે પાણી છે એ બધું બળી જશે અને આ આમળાની જે પેસ્ટ છે એ થોડી થીક થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આમળામાંથી પાણી છે એકદમ સરસ રીતે બળી ગયું છે। તો હવે એની અંદર આપણે જેટલો આમળાની પેસ્ટ છે એટલો ગળ એડ કરી દઈશું અને એને આપણે મિક્સ કરી દઈએ। તો ગળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે એની અંદર આપણે બધા મરી મસાલા એડ કરી દઈશું। તો 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર જે પાચન શક્તિમાં ખૂબ જ ઉપયોગી હોય છે, 1/2 ટીસ્પૂન જેટલો અજમા છે, અજમાને મેં શેકી અને એનો પાવડર બનાવી લીધો છે। અજમા નાખવાથી ગેસના પ્રોબ્લેમ માટે લાભદાયક છે। 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એ એસિડિટી માટે લાભદાયક છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર। આમચૂર પાવડર નાખવાથી આ જે આમળાની ગોળી છે એકદમ ચટપટી બને છે। તો બધી વસ્તુને મિક્સ કરી દઈએ। હવે એમાં આપણે 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલું નમક એડ કરી અને બંને વસ્તુને મિક્સ કરી દઈએ। આપણે અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે જેથી જે આમળો અને ગળની જે પેસ્ટ છે એ બળે નહીં। તો અહીંયા આપણે થોડી થીક થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને ચલાવતું રહેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પેસ્ટ છે એકદમ થીક થઈ ગઈ છે। તો હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને 2-5 મિનિટ સુધી એને ઠંડી થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ જે પેસ્ટ છે એકદમ ઘટ થઈ ગઈ છે, એમાંથી બધું પાણી છે એ બળી ગયું છે અને એકદમ થીક પેસ્ટ થાય પછી જ આપણે એને ઠરવા મૂકવાની છે જેથી એની ગોળી છે એ એકદમ સરસ બનશે। એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે આવી રીતના છે પેનને ચોટે નહીં એવી થીક પેસ્ટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। તો હવે આપણે આ પેસ્ટને એક પ્લેટમાં લઈએ અને 5 મિનિટ સુધી આપણે એને ઠરવા દઈશું।
તો અહીં આપણે આ જે આમળાની પેસ્ટ છે એકદમ સરસ રીતે ઠરી ગઈ છે, તો હવે એને આપણે ગોળી વાળી લેશું। તો થોડુંક હાથમાં ઘી લઈ અને આપણે પહેલાં બંને હથેળીમાં ઘી લગાવી લેશું અને હવે આપણે એની ગોળી વાળી લેશું। તો આવી રીતના થોડીક એવી આપણે પેસ્ટ લઈ લેશું હાથમાં અને એને રાઉન્ડ શેપમાં વાળી લેશું। આવી રીતના ગોળી બની જશે, તો આવી રીતના આપણે ગોળી બનાવવાની છે। આવી રીતના ગોળી બની જાય એટલે એને આપણે જે દળેલી ખાંડ છે એની અંદર આપણે આવી રીતના ડીપ કરી દેવાની છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આમળાની ગોળી છે તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતના આપણે બધી આમળાની ગોળીને બનાવી લેશું। તો ફ્રેન્ડ, અહીંયા મેં જે આમળાની ગોળી છે એ બનાવીને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે। ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ચટપટી આમળાની ગોળી। આ ગોળી તમે એક વખત અચૂકથી બનાવજો, ઘરમાં નાનાથી લઈને મોટાને સૌને ભાવે એવી બનશે। આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।